જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. કૌટુંબિક ઝઘડામાં મહાભારતનું યુદ્ધ સર્જાઈ ગયું છે અને તેમાં પરિવારના સભ્યોએ જ પોતાના પરિવારજનોની હત્યા કરી નાખી છે. આવી જ ઘટના રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બની છે, જ્યાં એક કાકીએ પોતાની જ ભત્રીજીની હત્યા કરી નાખી છે અને આ લાખો પરિવાર પોલીસ કસ્ટડીમાં છે. ઘટના છે ઉપલેટા શહેરના લેવવા પટેલ સમાજ પાછળ આવેલ સર્વોદય સોસાયટીની. અહીં રહેતા બાવાજી પરિવારની ગત તારીખ 8ના રોજ પરિવારની 9 વર્ષની દીકરી અગાસી ઉપરથી પડી જતાં મૃત્યુ થયાનું જાહેર થયું હતું અને ઉપલેટા પોલીસ દ્વારા અકસ્માતથી મૃત્યુ નોંધીને તપાસ કાર્યવાહી શરૂ કરેલ હતી. ઉપલેટા સર્વોદય સોસાયટીમાં રહેતા બાવાજી નિમાવત પરિવાર રહે છે. પરિવારમાં ચેતનભાઈ નિમાવત, તેના પત્ની કિરણબેન અને તેની બે દીકરી, એક 14 વર્ષની કાવ્યા અને બીજી 9 વર્ષની દીકરી આયુષી સાથે રહે છે. તેની સાથે તેના દિયર મયુરભાઈ અને તેની પત્ની વંદના, તેના બે દીકરા 13 વર્ષનો માનવ અને 8 વર્ષનો મંત્ર સાથે રહેતા હતા. ચેતનભાઈ અને મયુરભાઈ બંને સાથે શહેરમાં અશોક સાબુ નામની શોપ ચલાવે છે અને ગુજરાન ચલાવે છે. ગત 8 તારીખે મારી દેરાણી બપોરે જમીને અમારા મકાનના ઉપરના ભાગે તેના રૂમમાં ચાલ્યા ગયા હતા અને થોડીવાર પછી જમીને હું પણ મારા રૂમની બહાર હોલમાં ટીવી જોતી હતી. બપોરે 2:30 વાગ્યે મારા ભત્રીજા માનવ અને કાવ્યાના ઓનલાઈન ક્લાસ શરૂ હોય, તેઓ ઓનલાઈન ભણતા હતા. થોડીવાર પછી આયુષી અને તેની મમ્મી કિરણબેન તેના રૂમમાં ગયા હતા અને સેટી ઉપર બેઠા હતા. થોડીવાર પછી મારી દીકરી બહાર હોલમાં જ્યાં ટીવી રાખેલ છે ત્યાં ગઈ હતી અને જતાં જતાં મારા રૂમનો દરવાજો બંધ કરી દીધો અને હું સેટી ઉપર સૂઈ ગઈ હતી. આશરે 4:30 વાગે મારી દેરાણી મારા રૂમનો દરવાજો ખોલી અને રાડારાડ કરી હતી અને મને ઉઠાડીને ઈશારાથી જોવા મને કહ્યું હતું કે મેં ઊભા થઈને જોયું તો મારી દીકરી આયુષી લોહી લુહાણ હાલતમાં સીડીના પગથિયા ઉપર પડી હતી. મારી દેરાણી વંદાની ચીસો સાંભળીને મારી દીકરી કાવ્યા અને ભત્રીજો માનવ પણ બહાર આવ્યા હતા અને ઘટના જોઈ હતી. મારી દીકરીને જોતાં આયુષીનું માથું વચ્ચેના ભાગેથી ફાટી ગયું હતું અને લોહી લુહાણ હતું. મારી દેરાણી વંદનાએ તરત જ આયુષીને બાથમાં લઈને ફળિયામાં લઈ લીધી હતી અને મેં મારી ડેલી ખોલીને રાડો પાડી હતી અને કોઈ દવાખાને લઈ જવાનું જણાવેલ હતું. અમારા મકાન સામે રહેતો જય નામનો વ્યક્તિ ઘરે આવ્યો ત્યારે મારી દેરાણી જયના એક્ટિવામાં ડૉક્ટર કણસાગરાની ખાનગી કૃષ્ણા હોસ્પિટલમાં લઈ ગયા હતા અને પાછળ પાછળ હું અને શીતલબેન હોસ્પિટલ પહોંચ્યા હતા. મેં રસ્તામાંથી મારા પતિ ચેતન અને મારા દિયર મયુરને ફોન કર્યો. બંને ભાઈઓ હોસ્પિટલ આવ્યા હતા જ્યાં ડૉક્ટરે આયુષીને તપાસીને મૃત જાહેર કર્યું અને સરકારી હોસ્પિટલ લઈ જઈને પીએમ કરવા જણાવ્યું હતું. અહીં આ જોઈને બધા રોઈ ઉઠ્યા હતા અને આયુષીનો મૃતદેહ લઈને ઘરે આવ્યા ત્યારે મારા પતિ અને મારા દિયર અમારા સગાવાલાની જાણ કરી. બધા ભેગા થતાં સ્મશાને જઈને તેના અંતિમ વિધિ કરી અને ઘરે પરત ફર્યા અને ઘરે આવી સૂઈ ગયા હતા. બાળકી આયુષીની હત્યા થઈ છે તેની શંકા શું થયું. બીજા દિવસે આયુષીની માતા કિરણ સવારે કોઈ કામસર મકાનના ધાબા ઉપર ગઈ હતી. ત્યાં આયુષીની માતા કિરણે અહીં અગાસી ઉપર લોહીના ધાબા, લોહીવાળો બ્લેન્કેટ, ટુવાલ સહિતના લોહીના ધાબા જોવા મળેલ. સાથે સાથે ધાબા ઉપર લોહીના ડાઘા સાફ કરેલ જોવા મળ્યા હતા, જેને લઈને આયુષીની માતાની શંકા ગઈ હતી. જેને લઈને આયુષીની માતા પોલીસ સ્ટેશન જઈને સમગ્ર હકીકત જણાવેલ. પોલીસે તપાસ શરૂ કરી હતી. એફએસએલ અને પોલીસ તપાસમાં બાળકીની માથામાં દસ્તા જેવી વસ્તુ મારીને હત્યા નિપજાયેલ હોવાનું જાણવા મળેલ હતું. પોલીસે આ કામના આરોપી તરીકે મૃતક આયુષીના પિતા ચેતનભાઈ, કાકા મયુરભાઈ અને કાકી વંદનાબેનની ધરપકડ કરી. બાળકી આયુષીના મોત બાદ તેના પિતા ચેતનભાઈ અને કાકા મયુરભાઈએ કોઈ જાતની હકીકત પોલીસમાં જાહેર કરી ન હતી અને કાયદાની રૂએ કોઈ પીએમ કે અન્ય પોલીસે જાણ નહીં કરતા પોલીસે ઘટનાને દબાવી દેવા અને આ કૃત્યમાં આયુષીની કાકીને સાથ આપવા બદલ ધરપકડ કરી હતી. શા માટે વંદનાએ આયુષીની હત્યા કરી? બાવાજી પરિવાર સાથે રહેતો હતો, જેમાં જેઠાણી કિરણ અને તેની દેરાણી વંદના વચ્ચે અવારનવાર ઝઘડા ચાલતા હતા. સાથે સાથે આયુષી અને તેનો ભત્રીજો મંત્ર વચ્ચે પણ ઝઘડા થયા કરતા. સાથે સાથે વંદનાનો મોબાઈલ પણ કિરણે લઈને વાપરતી, જેને લઈને વંદનાને ખાર હતો અને તેણે મોકો જોઈને આયુષીની કાસળ કાઢ્યું હતું. હાલ તો એક હસ્તોરમતો પરિવાર આંતરિક ઝઘડામાં એક બાળકીની હત્યા થઈ છે અને તેના હત્યા પાછળ 3 સભ્યો જેલના સળિયા ગણી રહ્યા છે. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા.
મહેશ સાહેબ ઉત્તરાખંડ છે મહેશ સિંહ છે ને હા મહેશ સિંહ અમારા કઝિન થાય आठ जून ना रोज उपलेटा में एक बनाव बने जेमा एक जे बालकी हती एना आ बालकी जो छे सीढ़ियों थी पड़ी गयेल होय एवी एक घटना बनेल हती ज्यां प्राथमिक रीते ज्यारे बनाव बनेल हतो त्यारे घर में ज्यारे आ बालकी सीढ़ियों थी पड़ी गयेल त्यारे जे बालकीनी जे काकी हती वंदनाबेन आ एने जोई लीधो अने पछी राड़ो राड़ो त्यां घर में करीने बीजा लोको पण त्यां आवी गया એટલે પ્રથમ તોર ઉપર આ જો છે ઘરમાં એવું લાગો કે આ સીડીથી પડી ગયેલ છે એના પછી આ બાળકીને ત્યાં હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ અને હોસ્પિટલમાં ત્યાં જે કન્સર્ન ડૉક્ટર હતા એને મૃત જાહેર કરેલ પછી આ બાળકીનો અંતિમ વિધિ અને તે દિવસે રાત્રિમાં જ કરવામાં આવેલ હતી નેક્સ્ટ દિવસે સાંજના સમયે જે બાળકીની માતા હતી એ માતા જે ઉપર ટેરેસ ઉપર ગઈ તો ટેરેસ ઉપર એમને ત્યાં અમુક જગ્યાએ ખૂનના ધાબા જોવા મળે અને કાપડ પણ જે સુકાવેલ હતો આમાં પણ ખૂનના ધાબા હતા એટલે એને શંકા ગઈ અને શંકા ગઈ તો એટલે એને હસબન્ડને અને એને જો દેવર હતો એને કોન્ટેક્ટ કીધો અને પૂછપરછ એને પૂછતાછ કરી તો પછી એના જો હસબન્ડ હતા અને એના જો હસબન્ડના જો ભાઈ હતા એ આમાં બધી વિગત એને જો સાચી વિગત હતી આ કીધી તો એમાં એવી વસ્તુ બહાર આવી કે આ જે ઘટના જો એકચ્યુઅલમાં બની હતી એમાં જો બાળકીની કાકી હતી જેનું નામ વંદનાબેન છે આ ખરેખર જો છે બાળકીને પહેલાં ઉપર ટેરેસ ઉપર લઈ ગયેલ અને ત્યાં એને જો છે એક જો સાતો દસ્તો હોય આ દસ્તાથી એને એને માથા ઉપર વાર કીધું જેના લીધે એને ત્યાં જ એની જો મૃત્યુ થઈ ગઈ એના પછી એને બાળકીને ત્યાં સીડીઓથી નીચે લઈ આવેલ અને સીડીઓ ઉપર એને નાખી દીધો અને એવી રીતે પ્રસ્થાપિત કીધો કે ભાઈ આ સીડીઓથી પડી ગયેલ છે પછી જ્યારે બાળકીના જે ફાધર હોય અને જો એના અંકલ હતા એ જ્યારે બનાવ બન્યા પછી જ્યારે ઘરે આવ્યા તો ઘર ઉપર આજુબાજુ એ લોકો જે સીડી વગર જોઈ તો એને ત્યારે જ એને શંકા પડી ગઈ હતી અને ઉપર જ્યારે પણ ગયા તો ત્યારે એકદમ કન્ફર્મ થઈ ગયો હતો એટલે એને ત્યારે ખબર પડી ગઈ કે આ જો બનાવ છે એને અંજામ જો છે વંદના જ આપી શકે એટલે પછી આ બનાવને છુપાવવા માટે અને ઘરની આબરૂ એમાં ખરાબ નહીં થાય અને કોઈ ઉપર એમાં કેસ નહીં થાય એટલે એ લોકો પહેલાં જો છે એમાં કોઈને જાહેરાત કરી નહીં પોલીસને જાહેરાત કરી નહીં અને સ્વૈચ્છિક રીતે અંતિમ વિધિ કરાવી દીધી અને ડૉક્ટર જો હતા કન્સર્ન ડૉક્ટર એ પોસ્ટમોર્ટમનું પણ કરાવવાનો કીધો હતો પોસ્ટમોર્ટમ પણ નહીં કરાયો અને જે અંતિમ વિધિ વગર બધી વસ્તુ કમ્પ્લીટ કરી દીધી નેક્સ્ટ ડે પછી જ્યારે જેને માતાને ખબર પડી તો શંકાને લાગે લીધે પછી જો પોલીસને જાહેરાત થઈ અને પોલીસ પછી જ્યારે તપાસ કરી તો આ વસ્તુ બધી વિગત જો ધ્યાનમાં આવેલ હતી હત્યાનું કારણ પ્રાથમિક વિગત એવી જાણવા મળે છે કે જો એની કાકી હતી એના જો સન હતા અને જો બાળકી હતી એને બંને વચ્ચે પણ નાનો મોટો ઝઘડો ચાલતો હતો પ્લસ જો એની જો જેઠાણી હતી જે બાળકીની જો માતા છે એને એનો પણ જો મોબાઈલ હતો જો એની જેઠાણી વાપરવામાં લીધેલ હતો એનો પણ ખાર હતો અને અગાઉ પણ અવારનવાર જો છે બંને લેડીઝ વચ્ચે જો એ ઝઘડો ચાલતો હતો જેના લીધે આ બધી વસ્તુ જો છે એની બાળકીની હત્યા કરવામાં આવી છે બાળકીના મધર ફાધર અને જો એના ચાચા ચાચી હતા એ બધા પરિવાર એક ભેગા જ રહેતા હતા ઇનફેક્ટ એના મધર ફાધર દાદા દાદી પણ સાથે જ રહેતા હતા બાળકીના ચાચા જે પુરાવો નાશ કરેલ હતો જે ખૂનના ધાબા વગર હતા એને સાફ કરી દીધો હતો એટલે એ મધર એને ફાધરને અને ચાચાને પણ એમાં આરોપી બનાવવામાં આવેલ છે પુરાવા નાશમાં તો ત્રણેય આરોપી અત્યારે પોલીસે હસ્તગત કરેલ છે અને આગળની કાર્યવાહી પણ એમાં ચાલુ છે